આણંદમાં તારાપુર ગામનું વીજ કનેક્શન કપાયું છે. જી હા, 65 લાખનું વીજ બિલ બાકી રહેતા સ્ટ્રીટ લાઇટ કનેક્શન કપાયું. અગાઉના સરપંચે વીજ બિલ ન ભર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. 5 વર્ષથી વીજ બિલ ન ભરાયું હોવાનો આક્ષેપ. રાજકીય ઇશારે વીજ જોડાણ કપાયું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જોકે આ રાજકીય લડાઈમાં ગ્રામજનોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. આપને જણાવી દઈએ, છાશ વારે હવે આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જ્યાં પાલિકાનું બિલ ભરવાનું બાકી હોય, અધિકારીઓએ બિલ ન ભર્યું હોય અને તેના કારણે નગરપાલિકાનું વીજ કનેક્શન જ કપાઈ ગયું હોય. આણંદના તારાપુર ગામની પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે, જ્યાં વીજ કનેક્શન કપાતા ગ્રામજનો અંધારપટમાં જીવવા માટે મજબૂર બની રહ્યા છે. અહીંયા 65 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી છે અને તેના કારણે સ્ટ્રીટ લાઇટ કનેક્શન કપાયું. જોકે આક્ષેપો એવા કરવામાં આવી રહ્યા છે કે અત્યારના નહીં પરંતુ અગાઉના સરપંચે વીજ બિલ નથી ભર્યું એટલા માટે આ વીજ કનેક્શન કપાયું. મારી આગળના હીરાબેન રાજેશભાઈ પટેલ સરપંચ હતા અને એમણે જે 5 વર્ષના સમયગાળામાં 65 લાખ રૂપિયાનું દેવું કર્યું, અરે દેવું હું તાત્કાલિક ગ્રામ પંચાયતમાંથી કેવી રીતે ભરી શકું? અને તેમ છતાં મેં 1 વર્ષથી 4 લીધો, ત્યારથી અત્યાર સુધીના તારાપુર ગ્રામ પંચાયતમાંથી મેં 5 લાખ રૂપિયાનું બિલ પણ ચૂકવણી કરેલી છે. જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે મેં જે બિલે ધારાસભ્ય તરીકે લેખિત રજૂઆતો કરેલી છે કે મારી ગ્રામ પંચાયતનું વીજ બિલ વસૂલ કરો, ના કરો તો પગલો લો, પણ ન તો પગલા લીધા કે ન તો વસૂલાત કરી. એની પણ મારી જોડે લેખિત કોપીઓ છે અને મેં જે બિલે લેખિત મૌખિત જાણ કરેલી છે વારંવાર, અને તેમ છતાં પણ મારી ગ્રામ પંચાયતમાં આ લોકો ફરી સરપંચ થવાનો નથી એવા ડરને કારણે મને બદનામ કરવા માટે આ કારસો રચ્યો છે એવું ચોક્કસપણે આ સાબિત થાય છે. આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા બુરહાન જોડાઈ ગયા છે. બુરહાન, તારાપુર ગામનું સ્ટ્રીટ લાઇટ કનેક્શન કપાયું છે, જો કે પૂર્વ સરપંચ કહી રહ્યા છે કે મેં બિલ ભર્યું છે, નથી ભર્યું. આખરે આ સમગ્ર મામલો શું છે? બિલ ક્યાં નથી ભરાયું, કેમ આ કનેક્શન કપાયું? જે ચોક્કસ વાત કરવામાં આવે તો તારાપુર ગ્રામ પંચાયતનું 65 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી હતી. આ અંગે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવી હતી, તેમ છતાં તારાપુર ગ્રામ પંચાયત દ્વારા વીજ બિલ ભરપાઈ કરવામાં નહીં આવતા અંતે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આ વીજ બિલ કાપવા, વીજ જોડાણ કાપવામાં આવ્યું છે અને તેને લઈને ગામમાં અંધારપટ છવાઈ ગયો છે. મહત્વનું છે કે જે અગાઉના સરપંચ હતા તેમના સમયમાં બહુ મોટી જે વીજ બિલની રકમ ભરવામાં આવી ન હતી અને વેરા વસૂલાત પણ કરવામાં આવી ન હતી કે જેના કારણે ગ્રામ પંચાયતની આવક થાય અને તેઓ વીજ બિલ ભરપાઈ કરી શકે. પરંતુ હમણાં થોડા સમય પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં જે પૂનમભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા છે ત્યારે એમના સમયમાં વીજ બિલની રકમ 65 લાખ જેટલી થવા પામી છે અને જે ભરપાઈ નહીં કરવાના કારણે આ 65 લાખ રૂપિયાનું વીજ બિલ વસૂલાત કરવા માટે અંતે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે આ સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કાપી નાખ્યું છે, જેના કારણે ગામમાં અંધારપટ છવાયો છે. ગ્રામ પંચાયતના સરપંચ હોય કે પૂર્વ સરપંચ, તેમની બેદરકારીના કારણે અત્યારે ગ્રામજનોને ભોગ બનવાનો વારો આવ્યો છે. જી બિલકુલ બિલકુલ, આભાર પૂરી માહિતી માટે. તો લડાઈ ગમે તે હોય, આ રાજકીય લડાઈમાં ભોગવવાનું માત્ર ને માત્ર ગ્રામજન નોએ આવ્યું છે, એટલે વિચારવું પડશે ને પોતાની જવાબદારી જે જો હોય જવાબદારી નિભાવવી પડશે, નહીં તો આ રીતે બેદરકારીના કારણે લોકોને ભોગવવું પડે એ ન ચાલે.